ગુડ મોર્નિંગ નમસ્તે આંકડા શાસ્ત્ર વિષયમાં આપણે ત્રણ પ્રકરણ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ સુરેખ સહસંબંધ સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણી આજે હવે આપણે આંકડાશાસ્ત્રનું પ્રકરણ એક સૂચકાં કરવા જઈ રહ્યા છીએ જેનો ગુણ ભાર પણ બોર્ડમાં બાર ગુણનો છે આ પ્રકરણ કમ્પ્લીટ થશે એટલે આપણો આંકડા શાસ્ત્ર વિષયનો ફિફ્ટી પર્સન્ટ કોર્સ કમ્પ્લીટ થઈ જશે તો આમ તો આ ચેપ્ટર છે એ તમે હોમ લર્નિંગમાં શીખી ગયા છો છતાં એક વખત ફરી તમારું રિવાઇઝ થઈ જાય અને જો કાંઈ છૂટી ગયું હોય કોઈનું તો રીપીટ થઈ જાય તે માટે આપણે આ પ્રકરણ કરીએ છીએ તો આવો આજે આપણે સૌપ્રથમ પ્રથમ સૂચકાંકની થિયરી જોઈએ સૂચકાંક ઇન્ડેક્સ નંબર્સ પહેલા પરીક્ષામાં આ પ્રકરણમાંથી કેવી રીતે અને કેટલા ગુણભારનું પૂછાય છે તે જોઈએ સેક્શન એમાં એક પ્રશ્ન એક ગુણનો પૂછાય છે સેક્શન બીમાં એટલે કે તમારા પેપરમાં અગિયાર નંબરનો પ્રશ્ન એક ગુણનો પૂછાય છે સેક્શન સીમાં એક પ્રશ્ન બે ગુણનો તમારા પ્રશ્નપત્રમાં એકવીસ નંબરનો પ્રશ્ન જે છે તે આ પ્રકરણમાંથી હશે સેક્શન ડીમાં એટલે કે તમારા પેપરમાં એકત્રીસ નંબરનો પ્રશ્ન હશે એક પ્રશ્ન ત્રણ ગુણનો આ સેક્શનમાંથી પૂછાશે સેક્શન ઈમાં આમાંથી કોઈ જ પ્રશ્ન પૂછાતો નથી અને સેક્શન એફમાં એટલે કે તમારા પેપરમાં ફોર્ટી થ્રી નંબર્સનો ક્વેશ્ચન એક જ પ્રશ્ન પાંચ ગુણનો આ પ્રકરણમાંથી પૂછાય છે આગળ જે આપણે ત્રણ પ્રકરણ શીખી ગયા તેની જેમ જ આ પ્રકરણનો ગુણભાર પણ કુલ ગુણ બાર માર્ક્સનું પૂછાય છે આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું ત્યારે ફિફ્ટી કોર્સ આપણો લગભગ કમ્પ્લીટ થઈ જશે ચાર પ્રકરણ અને ચારેય પ્રકરણના બાર બાર માર્ક્સ આમ ટોટલ ફોર્ટી એઇટ માર્ક્સનું આંકડાશાસ્ત્ર આપણું કમ્પ્લીટ થશે આ પ્રકરણની શરૂઆત કરીએ શરૂઆતમાં પ્રસ્તાવના જોઈએ સમય અનુસાર મનુષ્યના જીવનમાં અનેક પરિવર્તન આવે છે જેમ કે વસ્તુની કિંમત મૂડી રાષ્ટ્રીય આવક ઉત્પાદન પુરવઠો રોજગારી બેરોજગારી આયાત નિકાસ દેશની માનવ વસ્તી જન્મદર અને મૃત્યુદર આ દરેક બાબતમાં દિન બદિન સતત ફેરફારો થતા જ રહે છે સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા હોય છે સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત કે જથ્થામાં થતા ફેરફારોનો અભ્યાસ ઘણો મહત્ત્વનો બની રહે છે તમે અર્થશાસ્ત્રમાં પણ વસ્તુની કિંમત માંગ અને પુરવઠાનો અભ્યાસ કરો છો આવા ફેરફારોની જાણકારીથી ભવિષ્યના આયોજન યોગ્ય રીતે કરી શકાય છે અને એટલા માટે આ જે ચલ છે વસ્તુની કિંમત અને જથ્થો એનો દિન બદિન સતત આપણે અભ્યાસ કરવો જરૂરી બને છે કોઈ ચલરાશિમાં બેભિન્ન સમયે થતા ફેરફાર નીચેની રીતે માપી શકાય પહેલી રીત છે નિરપેક્ષ ફેરફારની રીત અને બીજી રીત છે સાપેક્ષ ફેરફારની રીત હવે નિરપેક્ષ ફેરફાર એટલે શું સમજીએ નિરપેક્ષ ફેરફાર એટલે તફાવતની રીત અને જ્યારે સાપેક્ષ ફેરફાર એટલે ગુણોત્તરની રીત ફરીથી જોઈ લઈએ સમય અનુસાર મનુષ્યના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે છે ઘણા બધા ચલો છે કે જેની દિન બદિન તેમાં સતત ફેરફારો આવતા રહે છે જેમ કે મૂડી રાષ્ટ્રીય આવક ઉત્પાદન અને પુરવઠો રોજગારી બેરોજગારી માર્કેટમાં તેજી મંદી પણ હોય છે આયાત નિકાસ આ ત્યાંના સંજોગોની વાત કરીએ તો નિકાસ સંપૂર્ણપણે બંધ છે બેરોજગારી વધેલી છે બરાબર માનવ વસ્તી જન્મદર મૃત્યુદર આ દરેક પરિબળોમાં સતત ફેરફારો થતા રહે છે આ ફેરફારોનું પ્રમાણ અને દિશા અલગ અલગ હોય છે અને સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત અને ભાવના ફેરફારોનો અભ્યાસ ખૂબ જ મહત્વનો હોય છે અને આ ફેરફારોની વાત કરીએ તો આ ફેરફારો બે રીતે માપી શકાય તફાવતની રીતે અને ગુણોત્તરની રીતે તો હવે આ બે રીત શું છે એ સમજીએ પહેલી રીત છે નિરપેક્ષ ફેરફારની રીત કોઈ પણ ચલરાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના તફાવતને બરાબર જોજો તફાવતને નિરપેક્ષ ફેરફાર કહે છે અહીંયા કોષ્ટક મેં આપ્યું છે જુઓ બે વસ્તુ છે ઘઉં અને ચોખા બે વર્ષ આપેલા છે બે હજાર ઓગણીસનો કિલોગ્રામ દીઠ ભાવ છે ચોવીસ રૂપિયા અને બે હજાર વીસનો કિલોગ્રામ દીઠ ભાવ છે ત્રીસ રૂપિયા હવે જુઓ નિરપેક્ષ ફેરફાર એટલે કે તફાવતની રીતમાં શું થશે ત્રીસ માઇનસ ચોવીસ બરાબર છ એવી જ રીતે છેતાલીસ માઇનસ ચાલીસ બરાબર છ તો નિરપેક્ષ તફાવત પરથી આપણે એમ કહી શકીએ કે બંને વસ્તુમાં ભાવ વધારો સમાન છે પરંતુ વાસ્તવમાં આ સાચું નથી કારણ કે બરાબર જોજો વર્ષ બે હજાર ઓગણી ઓગણીસમાં વસ્તુના એકમથી ભાવ બિલકુલ સમાન નથી ઘઉંના ચોવીસ રૂપિયા છે જ્યારે ચોખાના ચાલીસ રૂપિયા છે તો ચોવીસે છ રૂપિયા વધ્યા અને ચોખાએ છ રૂપિયા વધ્યા આ બંનેમાં ડિફરન્સ છે હું તમને એમ કહું બરાબર કે દસે પાંચ રૂપિયા વધ્યા તો કેટલો વધારો થયો વિચાર કરું દોઢ ગણો વધારો થયો પણ હું એમ કહું કે એ પાંચ રૂપિયા વધ્યા તો સમજાય છે દસે પાંચ મતલબ બહુ મોટી વેલ્યુ છે ફિફ્ટી વધારો છે જ્યારે પાંચસો એ પાંચ એટલે એક ટકાનો જ વધારો છે જેની કાંઈ જ બેટર નથી તમે ક્યાંય પાંચસો પાંચ રૂપિયાની વસ્તુ લો અને કહેશો ને કે હું તમને પાંચસો રૂપિયા આપું તો તે નાની પણ પ્રેમથી તમને પાંચસો રૂપિયા લઈ લેશે પણ તમે કોઈ પંદર રૂપિયા કોઈ વસ્તુના હોય ને તમે કહેશો ને કે હું દસ રૂપિયા આપું તો એ વસ્તુના ભાવ એ વ્યક્તિ ઘટાડશે નહીં આમ ચલમાં થતા ફેરફારો સરખાવવા માટે આ રીત બિલકુલ યોગ્ય ગણી શકાય નહીં અને આવી પરિસ્થિતિમાં સાપેક્ષ ફેરફારની રીત ઉપયોગમાં લેવાય છે હવે સાપેક્ષ ફેરફાર એટલે શું એ આપણે જોઈએ કોઈ પણ ચલરાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરની સાપેક્ષ ફેરફાર કહે છે બરાબર જોજો ઉપર નિરપેક્ષ ફેરફારની વ્યાખ્યા મેં ઉપર એટલા માટે જ રાખી છે અન્ડરલાઈન પણ કરેલી છે તફાવતને નિરપેક્ષ ફેરફાર જ્યારે ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર બરાબર બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારના ગુણોત્તરને કઈ રીતે ગુણોત્તર જોઈએ જુઓ મેં ઉપર કોષ્ટકમાં ફરી પાછા જાઉં નિરપેક્ષમાં શું હતું ત્રીસ માઇનસ ચોવીસ બરાબર છ પણ સાપેક્ષમાં જુઓ ત્રીસ ભાગ્યા ચોવીસ બરાબર એક પોઈન્ટ અને છેતાલીસ ભાગ્યા ચાલીસ બરાબર એક પોઈન્ટ પંદર ગુણોત્તર પરથી જણાય છે કે વર્ષ બે હજાર વીસમાં ઘઉં અને ચોખાના ભાવમાં થતો સાપેક્ષ વધારો બિલકુલ સરખો નથી નિરપેક્ષ ફેરફારની રીતમાં છ છ સરખો હતો જ્યારે અહીંયા જુઓ વર્ષ બે હજાર વીસમાં ઘઉંનો ભાવ વર્ષ બે હજાર ઓગણીસના ભાવ કરતાં એક પોઈન્ટ પચીસ ગણો થયો છે હવે આપણે અર્થ અને તેની વ્યાખ્યા જોઈએ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને અહીં અંડરલાઈન કરજો ટકાવારી ફેરફારની સૂચકાંક કહેવામાં આવે છે શાંતિથી ઉદાહરણ દ્વારા આ વ્યાખ્યા સમજીએ કોઈ પણ વસ્તુ વસ્તુ અહીંયા છે ઘઉં અને ચોખ્ખા સંકળાયેલ ચલ ચલરાશિ આપેલી છે કિલોગ્રામ દીઠ ભાવ ભાવ એ આપણી ચલરાશિ આપેલ આપેલ એટલે ચાલુ ચાલુ સમય ચાલુ સમય અહીંયા કયો છે બે હજાર ઓગણીસ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ ચોક્કસ એટલે આધાર જે આપણે છેદમાં લીધું ને એ આધાર કહેવાય કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં અહીંયા ચોક્કસ સમય કયો છે વર્ષ બે હજાર અઢાર તેની કિંમતના સાપેક્ષમાં અંડરલાઈન કરજો ખાસ સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની એટલે આપણે અહીંયા હવે ગુણ્યા સો લેશું મેં તમને આગળ ખાલી ગુણોત્તર સમજાવ્યું એટલે મેં અત્યારે એક પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ પંદર રાખ્યા હતા પણ હવે જ્યારે સૂચકાંક કરશું ત્યારે એ ગુણોત્તરને સો વડે ગુણશું અને એટલે આપણો સૂચકાંક બનશે બરાબર જોઈએ આગળ જો ઘઉં ત્રીસ ભાગ્યા ચોવીસ ગુણ્યા સો બરાબર આપણો સૂચકાંક આવે છે એકસો ને અને ચોખામાં છેતાલીસ ભાગ્યા ચાલીસ ગુણ્યા સો બરાબર કેટલા આવે છે એકસો પંદર અહીં એ નોંધવું જરૂરી છે અને હંમેશ માટે યાદ રાખજો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા હંમેશા શો હોય છે તમે કોઈ પણ દાખલો ગણો અને જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો તેનો સૂચકાંક હંમેશા સો જ લેવો કારણ કે સૂચકાંક એ ટકાવારી સાપેક્ષ માપ છે હવે અહીં જુઓ મેં તમને કીધું ને આધાર વર્ષનો સૂચકાંક હંમેશા સો હોય છે તો હવે તમને કોઈ એમ પૂછે કે ચાલુ વર્ષમાં શું ફેરફાર થયો તો તમારે જે સૂચકાંક આવે છે એમાંથી સો બાદ કરવાના બરાબર એકસો પચીસ માઇનસ સો એટલે કે ઘઉંના ભાવમાં પચીસ ટકા વધારો થયો કહેવાય જ્યારે ચોખાના ભાવમાં પંદર ટકા વધારો થયો આધાર વર્ષ એટલે શું તે આપણે હવે સમજીએ આમ તો તમને ખબર પડી જ ગઈ હશે નિશ્ચિત સમય એ આધાર વર્ષ સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની આંખ સામે ચિત્ર રાખજો વર્તમાન સમયની બે હજાર ઓગણીસની કોઈ નિશ્ચિત સમયની ચલની કિંમત સાથે એટલે કે બે હજાર અઢારની કિંમત સાથે સરખાવવામાં આવે છે તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે હવે આપણે સમજીએ ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ એ પણ તમને ખ્યાલ જ છે જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ કહે છે આપણા આગળના ઉદાહરણમાં બે હજાર ઓગણીસની કિંમ ઓગણીસના વર્ષની કિંમતને આપણે બે હજાર અઢાર સાથે સરખાવતા હતા તો બે હજાર ઓગણીસનો જે ભાવ છે જે કિંમત છે એ આપણું ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ છે કોષ્ટક મેં તમને આપ્યું છે જોઈ શકો છો આ કોષ્ટકમાં વર્ષ બે હજાર અઢાર તે આધાર વર્ષ છે જ્યારે વર્ષ બે હજાર ઓગણીસ તે આપણું ચાલુ અથવા તો પ્રવર્તમાન વર્ષ અહીં પ્રશ્ન એ છે કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ તો એનું એક સર્વસ્વીકૃત નિયમ છે કોઈ પણ વર્ષને આધાર વર્ષ તરીકે ન લઈ શકાય જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ એટલે કે તે વર્ષ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ જેવી કુદરતી આફતો યુદ્ધ બળવો હુલ્લડ હડતાલ આંદોલન જેવી અસામાન્ય માનવસર્જિત ઘટનાઓ રાજકીય ઘટનાઓ આર્થિક ઉથલપાથલ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ અહીં ખાસ આ જોજો આ બધા સંજોગો છે તે અસામાન્ય સંજોગો છે અસામાન્ય સંજોગોમાં બજારના ભાવ છે તે માર્કેટ પ્રમાણે ન હોતા સરકાર જે નક્કી કરે તે પ્રમાણે પણ ઘણી વખત રાખવામાં આવતા હોય છે અથવા તો જરૂરિયાત કરતાં મોંઘવારી વધતી પણ હોય છે આવા અસામાન્ય સંજોગો દુકાળ પૂર ધરતીકંપ ઘણી બધી વસ્તુ ફ્રીમાં પણ આપવામાં આવતી હોય છે ઘણી બધી કુદરતી આફતો એ ઉપરાંત અસામાન્ય માનવસર્જિત ઘટનાઓ પણ હોઈ શકે રાજકીય ઘટના પણ હોઈ શકે તો આપણું સામાન્ય વર્ષ છે તે આ બધી ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ સાથે સાથે બીજી એક વાત કહી દઉં કે આ આધાર વર્ષ લાંબા ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ જો આવું અસામાન્ય પરિસ્થિતિવાળું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરાયું હોય તો ચલની કિંમત અસાધારણ રીતે ઊંચી કે નીચી હોય તો સૂચક આંકના પરિણામો ગેરમાર્ગે દોરશે અને તેનાથી વર્તમાન પરિસ્થિતિની સાચી સ્થિતિ જાણી શકાતી નથી આમ સૂચક આંકની રચના માટે આધાર વર્ષની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે હવે આપણે આધાર વર્ષની પસંદગીની રીતો જોઈએ આધાર વર્ષની પસંદગીની બે રીતો છે પહેલી રીત છે અચલ આધારની રીત બીજી રીત છે પરંપરિત આધારની રીત અચલ આધારની રીત એટલે શું આપણે એક એક્ઝામ્પલ જોઈએ વર્ષ બે હજાર દસ બે હજાર અગિયાર અને બે હજાર બાર આમાં આધાર વર્ષનો ઉલ્લેખ નથી એટલે પ્રથમ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ લેશું સૂત્ર જુઓ ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત અહીં ભાવ છે તો ભાવ ઉત્પાદન હોય તો ઉત્પાદન બરાબર ગુણ્યા સો બધાનો છેદ જો એકસો પચાસ એકસો પચાસ દેખાય છે એકસો પચાસના ના છેદમાં એકસો પચાસ ગુણ્યાસો એકસો પાસઠ ના છેદમાં એકસો પચાસ ગુણ્યાસો અને એકસો સિત્તેરના છેદમાં એકસો પચાસ ગુણ્યા સો એટલે જવાબ આવે છે એકસો

જે છેદ આપણે આગળમાં એકસો પચાસ એકસો પચાસ સરખું હતું ને એ અહીં દર વર્ષે બદલાશે મતલબ સ્થિર નહીં રહે બરાબર દરેક વર્ષે આગળના વર્ષનો જે ચલ હશે ભાવ હશે કે ઉત્પાદન હશે તે નેક્સ્ટ યરનું આધાર વર્ષ બનશે જુઓ ઉદાહરણ જુઓ આપેલું છે પહેલાં વર્ષને આપણે સો લઈ લઈએ કારણ કે આગળનો વર્ષનો આપણને ભાવ ખબર નથી સૂત્ર જુઓ ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા સો હવે પેલું બે હજાર દસનું વર્ષ છે એમાં અગાઉનું વર્ષ ખબર નથી એટલે સૂચકાંક આપણે લઈ લીધો સો અને પછીના બે વર્ષમાં જુઓ બે હજાર અગિયારમાં આગળના વર્ષનો ભાવ એટલે કે એકસો પચાસ છેદમાં અને બે હજાર બારમાં આગળના વર્ષનો ભાવ એટલે કે બે હજાર અગિયારનો ભાવ એકસો પાસઠ છેદમાં આવશે અને તમે જવાબમાં ડિફરન્સ જોઈ શકો છો સો એકસો દસ ઓકે સેમ રહ્યા પણ આગળ આપણે એકસો તેર પોઈન્ટ તેત્રીસ હતા જ્યારે અહીંયા એકસો ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ બે હજાર બારનું સૂચકાંક બને છે હવે આપણે એક વસ્તુ જોઈ લઈએ સંજ્ઞા આવશે હવે પી ફોર પ્રાઇઝ ચાલુ વર્ષનો ભાવ ચાલુ માટે આપણે વન લેશું આધાર માટે ઝીરો લેશું પી ફોર પ્રાઇઝ ચાલુ વર્ષનો ભાવ પી વન આધાર વર્ષનો ભાવ પી ઝીરો એ જ રીતે ક્વોન્ટિટી ચાલુ વર્ષના જથ્થા માટે જો ચાલુ માટે વન છે એ સમજી જાઓ ઓકે અને જથ્થો એનું અંગ્રેજી ક્વોન્ટિટી એટલે ક્યુ વન બરાબર ચાલુ વર્ષનો જથ્થો અને ક્યુ ઝીરો એટલે આધાર વર્ષનો જથ્થો આ સંજ્ઞા આપણે અહીંથી દરેક દાખલામાં જરૂર પડશે એટલે મેં તમને જણાવી દીધી ફરીથી પી ફોર પ્રાઇસ ક્યુ ફોર ક્વોન્ટિટી વન ફોર ચાલુ વર્ષ કરન્ટ યર અને ઝીરો ફોર બેઝ યર આધાર વર્ષ ઓકે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતના દાખલા ગણીશું જે તમારે સેક્શન સી અને સેક્શન ડીમાં પૂછાય છે તો મળીએ હવે આ બંને રીત સાથે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ